चलो विद्यार्थी मित्रों गुड आफ्टरनून जय स्वामीनारायण उठी गया ने सरस એટલે ફટાફટ બોલીએ તો શું થઈ જાય નિંદ ઉડી જાય ને કોગે આપણે સૂતા હોય ને એકદમ ઝસકાવે તો ફટાફટ કેવું ઉઠી જઈએ તેવી રીતે ફટાફટ બોલવાનું છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ આપણે ક્યાં પહોંચ્યા પાર્ટ વિડીયો ટુ પર પહોંચ્યા વિડીયો ટુ પર પહોંચ્યા પણ શું કરવાનું છે ગઈકાલે જુમ્મા વિડીયો ટુ લીધો હતો ને જુમ્મા શું કહ્યું હતું વિડીયો ટુ લીધેલો હતો લીધેલો તો હવે ત્યારે મેં તમને વિડીયામાં ટીક કરાવેલી હતી એ જ ટીક આપણે કાલે વિડીયામાં જોઈ પણ ઘણા વિદ્યાર્થી ઓનલાઈન ન થયા હોય એટલે આપણે ફટાફટ વાંચી લઈએ ઓકે ચાલો બંને કઈ વાતો ગભરાયા તો ઈંડા પડી જશે ઈંડાની ચિંતા કોને થઈ તો બંને જણને ઈયળ કોટેશા અને પતંગિયા વિશે પાઠમાં આવતા બે વાક્યો શોધી અહીં લખો જેટલા વિદ્યાર્થી જુમ્મા નહોતા જોડાના એની માટે છે પણ હવેથી પછી હું આ વિડીયો ઉતારીશ નહીં જુમ્મા ચલાવ્યું હશે ત્યાર પછીથી આપણે વિડીયા ઉતારવાના છે બરાબર છે એની ધ્યાન રાખજો અને બધાને વિડીયામાં જુમ્મા લેક્ચરમાં જોઈન્ટ થવાનું છે ઈયર પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો કોટેશો કોટેશાનો રંગ ઘાટો થઈ ગયેલો કોટેશો કોશેટો એકદમ કઠણ હતો પતંગિયું તેમનું વાહલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું સમજી ગયા આ તમને ઈયળ કોશેટો પતંગિયું આ બધું દેખાય છે અને આ જ બધું આપણે જુમ્મા ચલાવેલું છે બરાબર છે તો બધાએ લખી પણ નાખ્યું હશે ચાલો આગળ જોઈએ યોગ્ય રીતે જોડકા જોડો તો શું કહે છે ઈંડા ઈયળ કોશેટો અને પતંગિયું ત્યાર પહેલા જો આપણે અહીંયા પતંગિયું છે અહીંયા કોશેટો કરવાનો છે ઈયળ ને ઈંડા બરાબર છે તો એક નંબર બે નંબર ત્રણ નંબર ને ચાર નંબર મેં નંબર અહીંયા બી આપ્યા છે પછી તેવી રીતે અહીંયા ક સોરી આમાં ક ખ આપો તો ચાલે મેં નંબર આપ્યા છે પણ તમારામાં શું આપવાનું છે ક ખ ગ અને ઘ આ નંબર આપ્યા છે તો આમાં પણ તમારે નંબર આપીને સામે જોડવાના છે ગ પેલું શું જો ઈંડા તો ઈંડાની સામે ક જ આવશે ઈંડા ઈયળ ઈયળની સામે ખ જ આવશે ઈયળ કોટેશો કોશેટો તો કોશેટાની સામે કોશેટો જ આવશે ગ અને પતંગિયું તેની સામે ઘ જ આવશે પતંગિયું બરાબર છે આ બધું આપણે જૂનના લેક્ચરમાં શીખી ગયા છીએ ચાલો પાછળ જોઈએ વાર્તા પ્રમાણે વાક્યનો ક્રમ ગોઠવો તો શું કહે છે જો બે દ્રીજ ઈયળનું નામ પાડ્યું દ્રીજે કોનું નામ પાડ્યું ઈયળનું નામ પાડ્યું કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો લીલા પાંદડા પર પીળા ઈંડા હતા પીલું ઉડી ગયું પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો થઈ ગયેલો તો શું કહે છે નંબર વાક્યમાં જે નંબર હતા ને એ પ્રમાણે આપણે પાઠ પ્રમાણે નંબર આપવાના છે તો પેલું આવશે બે ચાર એક પાંચ ત્રણ લખાઈ ગયું બધાને બાકી હશે એ જ બાકી છે બાકી બધાને લખાઈ ગયું હશે ચાલો ત્રણ રીડિંગ ક્રિકેટની રીતે પ્યારા પેલું વાંચો ચાલો ગાઈએ ગીતડું પતંગિયાને આંગળી અડાડશો ના આપણે ગીતડું જુમ્મા ગાયું છે એટલે અત્યારે ગાવું નથી ગાવું છે ના એટલે બાકી હોય તે જાતે ગાઈ લેજો બરાબર છે જુમ્મા ગાયું તો એટલે ગાવું નથી વાતચીત કરો બાજુના પેજ ઉપર શું છે વાતચીત કરો આમાં બાળકો શું શું ખાય છે આમાંથી શું ખાવું ખાવાનું તમને સૌથી વધુ ગમે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે પાઠમાંથી છે શેમાંથી છે
કાવ્યો માંથી છે કાવ્ય છે ને અમે વનના પાન થઈ ફરકી રહ્યા તે મસ્ત મજાનું કાવ્યો છે પણ જે વિદ્યાર્થી જુમ્મા હતા એને મજા આવી છે જે વિદ્યાર્થી જુમ્મા ઓનલાઈન થતા નથી એમને કાવ્ય જાતે ગાવાનું છે અને આના સવાલ જે પણ તમારે જાતે જ મને આપવાના છે બરાબર છે તો જુઓ હવે જૂથમાં બેસો અને કહો તમારે શું કરવાનું છે ભાઈ બંધ દોસ્ત મમ્મી કોઈ પણ હોય પાસે બેસીને કામ કરવાનું છે તમે નદીએ દરિયા કિનારે કોતરોમાં રણમાં ખેતરે વાડીએ ગયા છો ત્યાં તમે શું જોયું ત્યાં જઈ તમે શું કર્યું તમને શાની મજા આવી હતી જો તો મસ્ત મજાનું છે તમે લોકો કઈ બાજુ જતા હોય છો ગામડે ગામડે જાઓ છો ને તો તમને ખેતીવાડીનો તો ખ્યાલ જ હોય છે આમાં તો શું કહ્યું છે ઘણા બધા નામ આપ્યા નદી કિનારે એટલે તમે નદી એટલે નદી કિનારે દરિયા કિનારે કોતરોમાં રણમાં ખેતરે વાડીએ ગયા છો બરાબર ને કઈ બધી જગ્યાએ ન ગયા હોય તો નદી કિનારે ગયા હશો પછી રણમાં ગયા સોરી રણમાં નહીં ખેતરે ગયા ને વાડીએ ગયા જાઓ છો ને ગામડે જાઓ ત્યારે તો એમાં તમને શું હોય છે શાની મજા આવે છે એ તમારે બોલવાનું છે વાડીએ ગયા હોય તો શું સરસ મજાના લીલા ઝાડવા હોય છે પાક સારો હોય છે ત્યાં દાદાએ શું બનાવ્યું હોય છે મસ્ત મજાની ઝૂંપડી બનાવી હોય છે કે બાળકો હમણાં આવશે એટલે દાદા આગળથી મહેનત કરવા માંડે મસ્ત મજાની ઝૂંપડી બનાવે પછી જમવાનું ત્યાં રાખે નાસ્તો રાખે રાખતા હશે ને આવું તમારા માટે તૈયાર કેમ એટલે આવી મજા લીધી હોય હોય ને હા એની ચર્ચા કરવાની છે ચાલો ગીતમાં આવું કોને થાય છે ગીત ગાવાની મને મજા પડી તો પંખીને પછી અમારું જીવન ઓછું થઈ ગયું વાદળ અમે નાના મોટા તારા ઉછેર્યા માળે ચાર પવન આવતા અમે નાચવા લાગ્યા પાન અમે ખીચામાં શંખ અને છીપ ભર્યા બાળકો ચાલો ત્યાર નીચે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો તો આવું તો તમને આવડે છે આમે જુમ્મા શું કરાયું હતું એ ડબલ્યુ આપ્યું હતું અત્યારે પણ એ જ ડબલ્યુ આપું છું ફરી ફરકી તો મરકી ચકરકી વરકી ભરડી ચકરડી ચરતી ભરતી માવડી ગાવડી આવડી ચાવડી કાવડી ગાવડી બલાટ આવે નામ કેમ હં એમાં જ હોશિયાર બનો ચાલો ખાલી જગ્યા તમને ખરાબ બરાબર લાગે તે શબ્દો મૂકીને પંક્તિઓ પૂરી કરવાની છે આપણે અમે ધૂળ બનાવીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા ધૂળ શું કરે છે ધૂળ આપણી આંખમાં પડી જાય છે ને તો આપણે શું કરીએ છીએ રડવા લાગીએ છીએ રડવા લાગો છો કે નથી રડવા લાગતા રડતા જ હોય છે તો ચોટી ગયા શું આવે ચોટી ગયા પછી બે નંબર પાછળ છે અમે કાંટા થઈને ચોટી પડ્યા તો વળગી સળગીને તરાય ને ભરાય તો ભરાય અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા તો ગબડી રહ્યા એટલે શું થાય રમી રહ્યા બરાબર છે ચાલો આપણે આગળ જોઈએ સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેમની સામે બોક્સમાં ખરું કરો આપણે બોક્સ આપ્યા છે તેમાં આપણે શું કરવાનું છે ખરું કરવાનું છે બરાબર છે અમે પાન થઈ ફરકી રહ્યા તો બોક્સ આપ્યા છે ત્રણ અમને ઝાડ પર બેસવાની મજા આવી અમે જ પાંદરા બની ગયા સપનામાં એવું લાગ્યું કે અમે પાંદરા છીએ તો એક નંબરમાં ખરું કરજો જુમવાન થઈ ગયું છે ફક્ત વિડિયાવાન બાકી છે અમે દરિયામાં વહાણ થઈ માહિયા માહલી રહ્યા અમે વહાણમાં બેસીને દરિયો માહલવા લાગ્યા અમે દરિયામાં ખૂબ રમ્યા અમે દરિયા કિનારે ટહેલ્યા તો એમાં પણ પેલામાં ખરું કરો નંબર ત્રણ અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા વાહનમાં બેસી અમે પહાડીઓમાં ફર્યા
પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા તો ત્રીજામાં ખરું કરો આપણે ઉતાવળ છે ફટાફટ ચલાવવું છે ઓકે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમને ક્યારેક તોફાન કરવાની મજા આવે છે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન કર્યું રહ્યું તોફાન મસ્તી માટે અમે ક્યાંય તૈયાર હોઈએ છીએ કાયમ આપણે તૈયાર જ હોઈએ ને તોફાન તો કરવા હોય એટલે બરાબર છે તો છેલ્લામાં ખરું કરો અમે દરિયો થઈ આપને પંપાળી રહ્યા અમે આપને અડવા દરિયા કિનારે કૂદકા માર્યા રાત્રે અમે તારા થઈને દરિયાને મળ્યા અમે મોજાની છાલકથી આપને ગલી પછી જો આપને ગલી પછી કરી રહ્યા તો એમાં પણ છેલ્લું કરો બાજુ પર જુઓ આપેલા શબ્દો ફટાફટ બોલો અને તમારે શું કરવાનું છે ફટાફટ બોલવાના છે તો મારી સાથે બોલો આપણે જુમ્મા તો બોલાવીએ બરાબર ને ચાલો કાન જ્ઞાન ખાન ગાન તાન દાન ધાન પાન ભાન માન રાન વાન શાન ચાન કેટલા અક્ષર છે એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર છે ને કાન કાન જ્ઞાન ખાન ગાન તાન દાન ધાન પાન ભાન માન રાન વાન શાન ને સ્થાન એક જ શ્વાસમાં બોલી જવાનું હવે મોટેથી ગાવ ટપ 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 પાન જટપટ જટપટ તાન સન 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 સાન ધડ ધડ ધાન મસ્ત મજાનું છે તમારા માટે ચાલો ચાલો ગાઈ ગીત રૂપ તંગ્યાને આંગળી અડાડશો ના ભાઈ અડાડશો ના બરાબર ને તમારે આ ગીત ગાવાનું છે સાંભળો વાંચો શોધો વિચારો લખો તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અ માંથી જોઈને મોટેથી બોલો ચાલો આ તો તમારે જાતે કરવાનું છે મારે કયો શબ્દ વાંચવાનો છે બ મારે બ વાંચવાનો છે અને તમારે શું કરવાનું છે રંગીન શબ્દને ફકરાને શું કરવાનું છે અમાંથી જોઈને મોટેથી બોલવાનું છે જો અહીં શું લખ્યું છે અનિરુદ્રના તો આમાં ક્યાં છે એવું આપણે અત્યારે સામે હોઈએ તો જ કરી શકીએ પણ અત્યારે સામે નથી એટલે કરી નહીં શકીએ બરાબર છે તો ફકરા આપણે વાંચી જઈએ અનિરુદ્રને જીવજંતુ ખૂબ ગમે છે તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે તે કહે મને તે કરડી જાય તો અનિરુદ્ર કહે તે તો કેટલા નાના નાના હોય એમને તું મારી ડબ્બીમાં મૂકી દેજે એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો તને તે બધાય ગમી જશે અનિરુદ્રને જીવજંતુ ખૂબ ગમે છે અનિરુદ્રના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો અનિરુદ્ર કહે જીવજંતુ તો કેટલા નાના નાના હોય જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્રની ડબ્બીમાં મૂકીને જો ભદ્રેશને જીવજંતુ બધાય ગમી જશે ચાલો નીચે જોઈએ કહો ક્યુ લખાણ સારું લાગે છે બંને વાક્યોમાં શું ફેર છે કહો ક્યુ લખાણ સારું લાગે છે અને બંને વાક્યોમાં શું ફેર છે બંને વાક્યમાં શું ફેર છે તે તમારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે બરાબર છે આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે ને સ્કૂલના નંબર પર આનો જવાબ તમારે શું કરવાનું છે અ ને બ માં તમને ક્યુ સારું લાગે છે તે તમારે કોમેન્ટ કરવાની છે સમજી ગયા ચાલો આપણે પાછળ જોઈએ ફેરું બધાય પાછળ પેજ ચાલો અ અને બ આમાં પણ તેવું છે અનિશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે અનિશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે સાંભળજો રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી ભદ્રા ભદ્રાના મિત્રને મળી ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા એ તો એ જ મૂક્યા ને કોણ મૂક્યા બધાએ બાળકોએ બધાએ બાળકોના દફતર ઊંચા કર્યા
રંગીન અક્ષરો તમારે શું કરવાનું છે બોલવાનું છે અનીશભાઈ તમ અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે બે સરખું છે ને અનીશભાઈ અનિલભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે જો અનીશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે તો અહીંયા શું કહે છે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે અમે તેમના આવ્યું ને નામાં અનીશભાઈ અનીશભાઈના ભાઈનો ફોટો પાડે છે એવું લખ્યું છે નાના ભાઈનો એટલે આપણે આમ ઉલટું છે ઉલટું છે રેશમાએ તેની આંગળી ઊંચી કરી ભદ્રા તેના મિત્રને મળી ચકલી તેના માળામાં ઈંડા મૂક્યા બધાએ બાળકોએ પોતાના દફતર ઊંચા કર્યા આપણે તો મસ્તી કરા જેવું આપ્યું છે પણ જવાબ સાચો આપ્યો છે બરાબર ને બંનેમાં તેવું જ છે તો જુઓ જોડકા અ અને બ અનિરુદ્રના ભદ્રેશને ડબ્બીમાં જીવજંતુઓ ને જીવજંતુઓનો જીવજંતુઓને ને ઓનો બરાબર છે તો ચાલો આપણે એનો જવાબ શોધીએ તેને તેમને તેના તેમનો ને તેમાં તો આ જવાબ તમારે જાતે લખવાનો છે શું કરવાનું છે જાતે લખવો છે તો તમને ખ્યાલ આવશે વાંચીને લખવાનું હો મને ખ્યાલ છે મારો વિડીયો દેખાય છે ને તેમાંથી તમે જોવાના છો પણ જેટલો જાતે લખવાનો પ્રયત્ન કરશો તેટલું તમારા માટે સારું છે જાતે લખજો પછી હા ભૂલ છે પાછું ચેક કરી લેવાનું વિડીયામાં જોઈ મેં શું લખાવ્યું છે મેં શું લખ્યું છે અને તમારી પાસે પેન્સિલ રબર છે તો ઇરેઝ થઈ જશે પાછો સાચો જવાબ લખી નાખવાનો ચાલો આપણે આગળ જોઈએ બિનજરૂરી શબ્દ ચેકી વાક્ય ફરીથી લખો બાળકો તમે કીડી જોઈ છે કીડીને તેને કેટલા પગ હોય છે તમને બાળકોને ખબર છે જો આનું શું કરવાનું છે ખોટા વાક્યને ચેકવાના છે અને સાચું વાક્ય પાછું નીચે લખવાનું છે આ પણ તમને શેમાં આપું છું એચ ડબલ્યુ તો આનું વાક્ય કેવું બનશે કે બાળકો તમે કીડી જોઈ છે કીડીને કેટલા પગ હોય છે ખબર છે આ રીતના તેનું વાક્ય બનશે મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મંકોડાની મકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે મકોડાને કેટલા પગ છે તો કયો અક્ષર છે તેને ચેકવાનું છે અને સાચું વાક્ય નીચે લખવાનું છે તેવી જ રીતે પાછળ પણ એક વાક્ય છે તો અહીંયા સુધી આપણો વિડીયો આજે પૂરો થઈ જશે પછી અહીંયા વિડીયો કયો આવશે થ્રી આવશે વિડીયો થ્રી આવશે બરાબર છે અહીંયા સુધીનું તમારે કમ્પ્લીટ કરવાનું છે ચાલો બાય જય સ્વામિનારાયણ